હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવશું બેસનના લોટની સેવ, મોડી સેવ. તો ચાલો આજે આપણે બનાવીએ બેસનની સેવ. તો ચાલો આજે આપણે બનાવીશું મોડી સેવ. એમાં કોઈ જ મસાલો નાખવાનો નથી. તો એના માટે આપણે લઈશું, મેં તેલ લીધું છે 3-4 ચમચી મોન માટે, પછી મીઠું લીધું છે, હિંગ લીધી છે, હળદર લીધી છે અને બેસન લીધું છે. આ વાટકી માપ કરવા માટે લીધી છે. તો બેસન મેં લીધું છે, આમાંથી આપણે 3 વાટકી જેટલું બેસન લઈશું અને પાણી લીધું છે. તો હવે આપણે બેસનને એક મોટા વાસણમાં ચાળી લઈશું. આ રીતે ચાળી લઈશું. તો મેં 3 વાટકી જેટલો બેસનનો લોટ ચાળી લીધો છે. આ રીતે સેવ બનાવતા પહેલા હંમેશા લોટને ચાળી જ લેવો. તો હવે એમાં આપણે 1/2 ચમચી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું. હવે એમાં 1/2 ચમચી હિંગ એડ કરીશું અને લોટ બાંધવા માટે આપણે નોર્મલ પાણી જ લેવાનું છે, ગરમ નથી કરવાનું. હવે એમાં મોન માટે 3-4 ચમચી તેલ એડ કરીશું અને બધું આ રીતે મિક્સ કરી લઈશું. તો બધું જ મેં આ રીતે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લઈશું. તો હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને મસળીને બાંધી લઈશું. લોટ બાંધીને રેડી કરી લીધો છે. બહુ ઢીલોય નથી અને બહુ કડક પણ નથી, આ રીતે મીડિયમ રાખવાનો છે. હવે આપણે એને સેવ બનાવવાના મશીનમાં ભરી લઈશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે રાખી લઈશું સેવ તળવા માટે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સેવના સંચામાં લોટને ભરી લઈશું. આ રીતે એમાં થોડું તેલ લગાવી લઈશું જેથી લોટ ચોટે નહીં. આ રીતે તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવને પાડી લઈશું મશીનથી. તેને આ રીતે ઝારાની મદદથી પલટાવી લઈશું. તો 3 વાટકી લોટમાંથી 5-6 ગુચડા આવી રીતે આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે. તો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ત્યાં સુધી ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય બાય.